કહેવાય છે કે મનોબળ મક્કમ હોય તેને પહાડ પણ નડતો નથી. સુરતના માયાબેન ઠાકોર અને રીનાબેન ચૌહાણ કે જેઓ નારીઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે. બંને મહિલાઓ ઘરનું તો કામ કરે છે પરંતુ નોકરી કરી પગભર છે. જેઓ બીજાના પર નિર્ભર નથી તો જોઈએ તેમના જીવનની સંઘર્ષ ગાથા. માયાબેન ઠાકોર, સર મેં અહીંયા 15 વર્ષથી કામ કરું છું ને જે નિરાધાર બૈરા હોય જેને ફોર્મ નહીં ભરે સમજ પડે તો એમનો 20-30 રૂપિયામાં હું ફોર્મ ભરી આપું છું સાહેબ. આ નાગરિક સુવિધા કેન્દ્ર છે. મહિલાઓમાં એવું છે સર, હમણાં આજની તારીખમાં 99% વિધવાઓ થઈ ગયા છે તો ઘણી વિધવાઓને સમજ નહીં પડે કે ફોર્મ કેવી રીતે ભરવાનું હોય, પેન્સિલ કેવી રીતે મળે. આ લોકોને કોઈ સલાહ મસોરા કોઈ આપતું નથી તો આપણી પાસે આવે આપણે એમને સારું સમજાવીએ પછી આગળને એમને પ્રોસેસ સમજા. કે મારું ખાલી 10th તક સર, વિકલાંગ છું સર. મેં સાહેબ પહેલાં મળતી નથી સર, હમણાં 5-6 વર્ષથી મળવા લાગી છે સર. એ લોકોને એ જ કહેવા માગું છું કે જે મહિલાની મીટિંગ હોય ત્યાં જવાનું, સમજવાનું કે સામેવાળા વ્યક્તિ શું કહે છે શું નહીં કહે છે, એનો આપણે લાભ ઉઠાવવાનો. 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ અને આપ એક TRPમાં મહિલા તરીકે નોકરી ફરજ બજાવો છો તો આપ ભારતની અને ગુજરાતની જે મહિલાઓ છે એમને શું સંદેશો આપશો? નમસ્કાર, મારું નામ રીના મનોસિંહ ચૌહાણ છે. હું ટ્રાફિકમાં 10 વર્ષથી નોકરી કરું છું અને એક જ સંદેશ કહેવા માગું કે જેમ બને એમ તમે ઘરનો હોય કે નોકરીનો હોય કોઈના કે એમ દબાઈને નહીં ચાલવાનું, પોતાનું બધું જે બી પ્રોબ્લેમો હોય શેર કરવાની એકબીજાને લેડીઝોને. અને બધી જગ્યા આજકાલ લેડીઝો બધી જ જગ્યા છે, આર્મીથી લઈને ટ્રાફિકમાં છે, પોલીસમાં છે, આર્મીમાં છે, બધી જ જગ્યા છે, નેવીમાં છે. સમાજ ઘણો આગળ વધી ગયો છે પણ ઘણા સંકોચિત મગજવાળા છે જે લોકોના લીધે આ બધું ચાલે છે હજી બી. અને લોકો કહે છે કે લેડીઝની બુદ્ધિ નહીં હોતી, ખાલી એની સુંદરતાનું જ વખાણ કરવામાં આવે છે બધી જગ્યાએ. અને લેડીઝને પગની પાની કહેવામાં આવે છે પણ એવું નથી, પગની પાની આખું શરીરનું વજન ઉંચકે છે. એટલે એને એવું નહીં સમજો, એ શક્તિ છે. જેમ દુર્ગામાં સિંહની સવારી કરે છે અને એવી રીતે એ બી એક નારી છે. એવી રીતે લેડીઝ પણ લેડીઝ પોતાને સમજે ને તો વધારે છે, ને એ કંઈ બોલે સમાજમાં એનું સ્થાન શું છે તો એના વિશે એને ખબર પડે કે હા ભાઈ એ દબાઈને ચાલે તો પછી સમાજ એને એ જ જગ્યા પર રાખશે. એવું છે, એક જ છે કહેવાનું મારું કે જાગૃત બનો, સમાજ સાથે ચાલો,